અબડાસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પિંગલેશ્વર નજીક નાયરો નદી અને દરિયા વચ્ચે સંગમના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નાયરો નદીનો પાણીનો ધસમસતો પ્રવાહ પિંગલેશ્વર દરિયામાં સમાયો છે. નયનરમ્ય દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે. નાયરો નદી અને આ દરિયા વચ્ચે સંગમના દ્રશ્યો સામે આવ્યા છે. પિંગલેશ્વર દરિયામાં પાણીનો સંપૂર્ણ પ્રવાહ સમાઈ ગયો છે. અબડાસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અબડાસામાં સતત વરસાદી માહોલના કારણે નાયરો નદી છલોછલ થઈ ગઈ છે અને નાયરો નદીનો પ્રવાહ જે છે પાણીનો તે પિંગલેશ્વર દરિયામાં સમાઈ ગયો છે અને અદભુત નજારો અત્યારે સામે આવ્યો છે. તો નાયરો નદીમાં ગોળાપૂર આવ્યું છે અને તેનો પાણીનો પ્રવાહ પિંગલેશ્વર દરિયામાં સમાયો છે. પાણીનો ધસમસતો પ્રવાહ ના અદભુત નજારો જે છે તે સામે આવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે. ભરતસિંહ, અબડાસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, નાયરો નદીમાં ગોળાપૂર આવ્યું છે અને પિંગલેશ્વર દરિયામાં પાણીનો પ્રવાહ સમાઈ ગયો છે. ભરતસિંહ, દીપિકા, કચ્છમાં સર્વત્ર જે રીતે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ગઈકાલે જે અનરાધાર વરસાદને પગલે માંડવી અને અબડાસા લગભગ મુંદ્રા સહિતના વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ ભયાવહ જોવા મળી હતી. અનેકવિધ નદી નાળા ડેમ પણ ઓવરફ્લો થયા છે. ખાસ કરીને આ સમગ્ર ઘટના વચ્ચે એક અદભુત નજારો પણ સામે આવ્યો છે, જેમાં પિંગલેશ્વર મહાદેવનો જે દરિયાકાંઠો છે ત્યાંથી વહેતી એટલે કે રામપર ગઢ અને પિંગલેશ્વર વચ્ચેથી નાયરો નદી જે વહી રહી છે તેનો જે ઘોડાપુર ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જાણે કે દરિયામાં સંગમ માટે જઈ રહ્યું તે પ્રકાર ખડખડ રીતે વહીને ત્યાં પહોંચ્યા હતા. નાયરો નદી અને પિંગલેશ્વર દરિયાના જે સંગમના જે અદભુત નજારો છે ત્યાં ઉપસ્થિત લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા છે. એટલે કે એક તબક્કે જે નદીનો પ્રવાહ છે જે તે જણે દરિયાને મળવા પહોંચ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા ચોક્કસથી આ અદભુત દ્રશ્યો જોઈને લોકો પણ આ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જી દીપિકા, જી ભરતસિંહ, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગતો આપની પાસેથી પ્રાપ્ત કરીશું. તો અવિરત વરસાદ અત્યારે વરસી રહ્યો છે.